જામનગરની જિલ્લા જેલમાં કેદીઓના બેરેકમાંથી મોબાઈલ મળી આવવાની ઘટનાઓ સમયાંતરે પ્રકાશમાં આવતી રહે છે જેલની સુરક્ષા વ્યવસ્થા ચકાસવા એસપી પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી તથા એસઓજીની ટીમ ડોગ સ્કોડ સાથે અચાનક ચેકિંગ માટે ત્રાટકી હતી જામનગરના લાલ બંગલા પટાંગણમાં કલેક્ટરના નિવાસસ્થાન પાસે આવેલ કેન્ટીનમાં ગત રાત્રે તસ્કરોએ હાથફેરો કર્યો હોવાની માહિતી છે કેન્ટીનના સંચાલક સુરેશ કનખરા તથા સંદીપ નાખવાએ પોલીસને અરજી કરી છે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આ કેન્ટીનમાં ત્રણ વખત ચોરી થઈ ચૂકી છે જો કે ગત રાત્રે પરચૂણ તથા પાન મસાલાના સામાનની જ ચોરી થઈ હતી પરંતુ કલેક્ટરના નિવાસસ્થાન નજીક જ વારંવાર તસ્કરો કરતબ દેખાડે એ સુરક્ષા તંત્ર માટે પડકાર સમાન કહી શકાય કલ્યાણપુરના ચંદ્રાવાળા ગામે સુમરીબેન આમદભાઈ મોઢવાડિયા નામના મહિલાનું હૃદયરોગના હુમલામાં મૃત્યુ થયું હોવાના સમાચાર તેણીના પોરબંદર રહેતા પુત્રી ભૂમિ ગોરાણીયાને મળતા તેણી ચંદ્રાવાળા દોડી આવ્યા હતા ભૂમિબેનના મામા અને મોટા બાપુ સહિતના સ્વજનોએ મૃતક સુમરીબેનના અંતિમ સંસ્કાર પોરબંદરમાં થઈ ગયા હોવાનું જણાવતા ભૂમિબેનને શંકા ઉપજી હતી અંતિમ સંસ્કાર વખતે સુમરીબેનના માથામાંથી અને કાનમાંથી લોહી નીકળતું હતું એવી માહિતી પણ ભૂમિબેનને મળતા તેમણે હત્યાની આશંકા અંગે પોલીસમાં અરજી કરી હતી પોલીસે મૃતકના ત્રણ સગાભાઈ અર્જણ અર્શી તથા રામદેવ ગોરાણીયા ઉપરાંત કાનાભાઈ નગાભાઈ મોઢવાડિયા અને બાલુભાઈ નગાભાઈ મોઢવાડિયા વિરુદ્ધ હત્યા તથા પુરાવાનો નાશ કરવા સહિતના ગુનાઓ નિકલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે